दादा इस जीवन का शोध उपयोग हो, दादा इस जीवन का शोध उपयोग हो। ज्ञानी दृष्टि करुणा से भाव पार सबका हो, ज्ञानी दृष्टि करुणा से भाव पार सबका हो, दादा इस जीवन का शुद्ध उपयोग हो। जय सच्चिदानंद। हूँ पहला 17 में दादा भगवान की पुण्यतिथि थी, ए वक्त वडोदरा केरनपुर गई थी ने, तरह मैं एवं कीधेलू मैं तो दादा भगवान तब मैं कई सारू कर आपसो ने, तो हूँ दर महीने एक वक्त सत्संग में आईस। तमने मैंने करी पण आप्यु तो मैं हमें ऑगस्ट महीना सुधी दर महीने एक वक्त सत्संग में गई, પણ સપ્ટેમ્બર ઓક્ટોબર મે મહિનામાં રહી ગયું, એટલે એ વખતે મમ્મીએ એવું કીધું હતું કે આપણે જોધપુર જવાનું છે તો તારી ટિકિટ ઉપાડી દઉં છું, તો મેં એવું કીધું, મેં તો સારું, તો મારું આવવાનું નક્કી હતું, તો હમણાં જોધપુર આવીને એના 2-3 દિવસ પહેલાં નક્કી થયું, તો હું તૈયાર થઈ, તો 18 તારીખે સવારે જયારે બીજી નથી ને એ વખતે મેં દાદાને એવું કીધું, મેં કીધું કે આ 2 મહિના નથી આવીને, તો આ જોધપુર જઉં છું ને તે 2 મહિનાનું સમજી લેજો, 2 મહિના નથી આવી, તો હવે અહીંયાથી જન્મજયંતિ વખતે બી ફરી કેરનપુર જઈશ અને પુણ્યતિથિ વખતે ફરી જઈશ ને, તો મેં તો હવે 1-2 મહિનો ના હોય ને તો થોડુંક સમજી લેજો, ચાલે ચાલે આપણે જવા, એ બહુ મોટી વસ્તુ છે, જવાય એ બહુ મોટી વસ્તુ છે, પરંતુ હવે આપણે શું કરવાનું છે, તો કે આપણે આપણો આપણને આપણો લાભ લેતા આવડે તો કામનું છે, તો કે આપણે બધા આપણો લાભ લઈએ છે કે બીજાનો લાભ લઈએ છે, બીજાનો લાભ એટલે શું ને આપણો લાભ એટલે શું, બોલવાનો ફટાફટ, આપણે આપણો લાભ એટલે શું કે નિરંતર આપણે પોતાના સ્વરૂપમાં રહેવાનું, સ્વરૂપની બહાર જેટલું જેટલું આપણે રહીએ એ આપણે બીજાનો લાભ લીધો કહેવાય, પછી તો પેલા બીજાના બીજા થયા, શું થયું, પણ આ શરીરનો લાભ આપણે કેટલો લઈએ છીએ ને આપણો લાભ આપણે કેટલો લઈએ છીએ આખા દિવસમાં, શરીરનો લાભ લઈએ છીએ, તો કે અનાદિકાળથી આપણને જે આ માર કેમ પડે છે, તો કે શરીરનો લાભ લઈએ છીએ એટલે માર પડે છે, જો પોતાનો લાભ લેવામાં આવે તો માર પડતો બંધ થઈ જાય, ભગવાનનો નિરંતર ભલે સત્સંગ કરતા હોય, વિધિ કરતા હોય, કોઈને આશીર્વાદ આપતા હોય, છતાં પણ પોતાનો લાભ પોતે લેતા હોય, પોતે પોતાનો લાભ લેવો એનું નામ ભગવાન કહેવાય, તો કે પોતાને પોતાનો લાભ લેતા જેને આવડી ગયું એને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ઉભો ના થાય, આ બીજાનો લાભ લઈએ છે એટલે અંદર પ્રોબ્લેમ ઉભો થાય છે, તો શું કરીશું હવે, કોનો લાભ લેવો એટલે પોતાની ભૂલ જોવી, બીજાની નહીં જોવી, પોતાની ભૂલ જોવી પાસે જ, તો કે ભૂલ જોતા કયા છે આપણને, અને ભૂલ જોયા કરવી પોતાની હો બાજુ, એ આપણે આપણો લાભ લીધો કહેવાય, ક્યારે પણ આપણે પોતે પોતાનો લાભ લીધો નથી, તો કે પોતાનો લાભ લેવો એટલે શું, તો કે જે જે વ્યક્તિ આપણને ભેટી થાય એની અંદર આપણે શુદ્ધાત્માના દર્શન કરવા, સમજાય છે, અમારા ઘણા ભાઈઓને સમજાવવા પડે પાછા, કે આપણને જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે
એ દ્રષ્ટિને વાપરવી, બીજાની અંદર શુદ્ધાત્માના દર્શન કરવા, એટલે પોતે પોતાનો લાભ મળ્યો કહેવાય. તો કે આપણે એવું ચાલુ છે કે નથી ચાલુ, બોલો શું ચાલુ છે? જે જે પરિસ્થિતિ આપણને ઉભી થાય છે, એ પરિસ્થિતિમાં આપણને આનંદ વર્તે છે કે આનંદ નથી રહેતો, એ જોઈ લેવાનું. જ્યાં જ્યાં આપણો આનંદ જતો રહે ત્યાં સુધી આપણે બીજાનો લાભ લઈએ છીએ. આપણો આનંદ ના જાય તો સમજી લેવાનું કે આપણે આપણો લાભ લઈએ છીએ. બતાવી દીધું ને હવે તો શું કરીશું? શું કહે છે? કેમ જતો રહે છે? કારણ કે આપણને જે જે વ્યક્તિ ભેગી થઈ છે, એ વ્યક્તિનો દરેકનો હિસાબ હંમેશા અલગ જ હોય. શું કહ્યું? દરેકનું પુણ્ય પણ સરખું ના હોય, દરેકનું પાપ પણ સરખું ના હોય. પરંતુ આપણે શું કરીએ કે આપણને જે પ્રમાણે ગમે એ પ્રમાણે ચલાવવા જઈએ. આપણે તો કે આપણે કોઈના પ્રમાણે ચાલીએ છીએ, બીજાના પ્રમાણે ચાલીએ છીએ. બોલવાનું બધા બોલો ને. ભગવાને પણ એને જોતા તો શીખો તો આપણો લાભ લીધો કહેવાય. શું કહેવાય? એને આપણે જોતા શીખીએ કે આવું આવું બતાવી રહ્યું છે, એ હું નથી પણ આ મન છે, તો આપણે આપણો લાભ લીધો કહેવાય. લાભ લેવા તો ગમે તે રીતે લઈ જાય ને. લાભ લેવામાં દરેક સંયોગ આપણને લાભ આપવા માટે આવી રહ્યો છે. હવે એમાં તમે લાભ ના લો એ તમારી ભૂલ કહેવાય. શું કહેવાય? સંયોગોમાં દરેક સંયોગ આપણને લાભ આપવા માટે આવે છે, પણ લાભ ના લઈએ એ આપણી ભૂલ છે. આ રેકોર્ડર પણ લાભ અપાયું પણ ચાલુ ના કર્યું, તે લાભ આપે આપણું કશું ચાલતું જ નથી ને, ચાલવાનું નહીં ને. ચલાવનારા માર ખાઈને મરી ગયા. શું થયું? જે ચલાવવા ગયા એ માર ખાઈને મરી ગયા, ને જે શાંત ભાવે જોયા કરે છે એ જગત માંથી મુક્ત થઈ ગયા. ભગવાન કોઈ પણ વસ્તુ ચલાવવાની કોશિશ ક્યારે પણ કરે નહીં, પરંતુ ચાલતી વસ્તુને કોઈ પણ પ્રકારના અભિપ્રાય આપ્યા વગર એનાથી એ મુક્ત થાય. તો કે સાચો સમજદાર કોને કહેવાય? કે એકે એક સંયોગોમાં પોતાનો લાભ લેવાનો ના ચૂકે એ સાચામાં સાચો સમજદાર કહેવાય. કારણ કે જ્યારથી ઉઠીએ છીએ ત્યારથી સંયોગો તો આવતા જ રહેવાના, સંયોગો બંધ થવાના નથી ને કોઈ સંયોગોને બંધ કરી શકેલું નહીં. પણ સંયોગોમાં કેવી રીતે રહેવું અને સંયોગનો કેવી રીતે નિકાલ કરવો એ આપણે જોવાની જરૂર છે. કારણ કે બધા ભગવાન હોય તોય પણ એમને સંયોગ આવે, સામાન્ય માણસોને પણ સંયોગ આવે ને આપણને પણ સંયોગ આવે. તો કે કોઈ પણ સંયોગોથી ડરવાનું નથી. ડરીએ કેમ છે આપણે? તો કે સંયોગોની અંદર આપણે ભરીએ, સંયોગોની અંદર ભરીએ અથવા સંયોગોને આપણા માનીએ તો આપણને માર પડે. પણ સંયોગ પર છે ને પરાધીન છે એવું જો અંદર રહ્યા કરે તો માર પડવાનો સવાલ આવતો નથી. એટલે સંયોગ માત્ર ફળ આપીને જતું રહે છે,
એનો સમય હોય છે. શું હોય છે? સમય. એનો સમય પૂરો થાય એટલે ઉભો પણ ના આવે. 18 તારીખે બપોરે 2 વાગ્યા પછી અહિયાં કોઈ મળશે નહીં. તમે એટલે સાચવવા માંગશો આપણે કહીએ રહી જાઓ તો કે ના ભાઈ મારી ટ્રેન છે. શું કહેશે? કે ના કે. એટલે સંયોગોને આપણે સામે વાળાના હાથમાં છે એવું માની લઈએ છીએ, એટલા માટે બધા દુઃખો ઉભા થાય છે. સંયોગ હંમેશા વિયોગી સ્વભાવમાં છે. કેવો છે? વિયોગ એટલે જવા માટે આવે. વિયોગ થયા જ કરે. પણ દાદા ભગવાને સાથે કહ્યું સુમેળ સાધીને. શું કહ્યું? સુમેળ સાધીને સમતા ભાવે એનો નિકાલ કરો. એટલે સમતા ભાવ એટલે શું? હા, પાપડ એવું થાય છે ખરું કે બોલવામાં છે? એવું બોલો, બોલવામાં છે, બીજાનો લાભ લેવામાં છે. હા, તો કે એ સંયોગને પોતાનો માનવામાં આવે, એની સાથે બેસી જવામાં આવે, એટલે આપણે એનો લાભ લીધો કહેવાય. આખું જગત જે જે સંયોગ ભેગા થાય છે એનો નિરંતર લાભ લે છે. અને એ સંયોગ એને માર ખવડાવે છે. સંયોગ કે હું તો જવા માટે આવ્યો છું, પણ તમને શું કામ પકડી રાખો છો? તમે એને ન્યાય આપીને જવા દો ને. પણ આ સતત આપણને અંદર હાજરી રહેવી જોઈએ. આ જેટલું જેટલું હાજર રહ્યું એટલા દાદા હાજર રાખ્યા કહેવાય. આપણે શું કહ્યા? દાદા હાજર રાખ્યા કહેવાય. દાદા કે 24 કલાક હું તો તમારી સાથે જ છું, પણ સાથે રાખતા આવડવું જોઈએ ને આપણને. તો કે દાદા કે મારી આપેલી વસ્તુ જ્યાં જ્યાં વપરાય છે ત્યાં હું તમારી સાથે જ છું. હવે સાથે રાખવા કે નહીં રાખવા એ આપણે જોવાનું. પોતાનો લાભ લેતા આવડે એટલે એ મેથડમાં જઈએ તો મજા આવે. હા, એ મેથડ પર ડિસ્કસ. એટલે જેટલો લાભ થાય એટલે ઓટોમેટિક પોતાનું છૂટી જાય. પોતાનો લાભ લેવાની શરૂઆત થઈ એટલે બીજી તરફ દ્રષ્ટિ જાય નહીં. પોતાનો લાભ લેતા નથી આવડતું એટલે આખો દાડો દ્રષ્ટિ બાહ્ય મુખી હોય છે. કેવી હોય છે? બાહ્ય મુખી. ને ભગવાનની નિરંતર અંતર્મુખી દ્રષ્ટિ હોય. તો કે આપણે સાથે સાથે ગમે ત્યાં જઈએ તમને જોવાનું કે આપણે આપણો લાભ લઈએ છીએ કે નથી લેતા, આપણને આજ્ઞા હાજર રહે છે કે નથી રહેતી જ્યાં છીએ ત્યાં. જો આપણે આપણો લાભ લીધો તો સમજવાનું કે એટલો ભાગ આપણો પૂરો થઈ ગયો ને આપણું એટલું કેવળ જ્ઞાન ખુલ્લું થયું કહેવાય. કેવળ જ્ઞાન ખુલ્લું થવામાં દૂર નથી, પણ આપણે દૂર જઈ રહ્યા છે. કારણ કે આપણને ઉતાવળ છે નહીં. ઉતાવળ હોય શું કરે માણસ? એમાં રહે કે ના રહે? તો ઉતાવળ ના એટલે શાંતિથી ચાલે ને. તો કે જેટલી ઉતાવળ વધારે એટલો પોતાનો લાભ પોતે લે. એક વાર થોડી લિંક પકડાય તો પણ મજા આવે. લિંક અંદર નો લાભ લેવાની પકડાય તો બોલ નું ઓટોમેટિક કાઢવું નથી પડતું. લિંક પકડાઈ જાય એટલે પછી એની મેરેજ ચાલ્યા જ કરે. એક વખત લિંક પકડાવવાની જરૂર છે બસ. એટલે દાદા કહે છે કે અંધારી અંદર જે ભગવાન પ્રગટ થયા એ અમારે 10 લાખ વર્ષની મહેનત છે. તો આપણે થોડી તો કરીએ જ ના કરીએ? દાદાએ કોઈ ક્રિયા કરવાની આપણને આપી? પણ શું કહ્યું? તો કે અમે આપેલી વસ્તુમાં તમે રહેજો બસ. રહેવા માટે પણ કશું એવો પ્રયત્ન નથી, ખાલી દ્રષ્ટિ વાપર્યા કરવાની બસ. જ્યાં જઈએ ત્યાં દ્રષ્ટિ વાપરવાની, જ્યાં જ્યાં નજર પડે ત્યાં એમનો લાભ આપણે લઈ લેવાનો. પણ બીજી રીતે લાભ નહીં લેવાનો. આપણને કોઈ બેન દેખાય એનો લાભ નહીં લઈએ, ના લઈ લઈએ ગમે તો. એટલે કે જ્યાં જ્યાં વસ્તુ ગમે ત્યાં એનો લાભ
તમે અવશ્ય લઈ જ લો. એવી રીતે જો આ વસ્તુમાં તમને ગમતું થયું તો તમે લાભ લેવા વગર એને છોડી શકો નહીં. ભગવાન ગમે તેવા સંજોગોમાં હોય ને પોતાનો જ લાભ લે. વનમાં ગયા હોય કે જંગલમાં ગયા હોય, જ્યાં પણ ગયા હોય, કવિરાજે લખ્યું જેલમાં પણ મેર જુએ. શું કરે? જેલમાં પણ મેર જુએ. આપણે જોઈએ રળરળ કરીએ, જેલમાં પકડાઈ ગયો, જેલમાં પકડાઈ ગયો, રળરળ કરીએ. જ્ઞાનીઓ મેર જુએ તો સળિયા વાળી મેર આવ્યો. કેવું કે સંયોગ બદલાતા રહે. જગત નિરંતર પરિવર્તનશીલ છે. શું છે? પરિવર્તનશીલ છે. ને આપણે એક જ સંયોગને પકડીને બેસી રહ્યા હોઈએ છીએ. પરિવર્તનશીલ જગત છે. કેવું છે? ક્ષણે ક્ષણે પરિવર્તન થયા કરે. આપણે તો એટલું માનવાનું કે એટલું આપણો હિસાબ પૂરો થયો. શું થયું? આપણે કાઢીને જોઈ લેવાય. આપણો આટલો હિસાબ હતો એની સાથે પૂરો થયો. વિચારીએ કે આ બધી બાલીઓ થઈ ગઈ, આમ થઈ ગઈ, તે થઈ ગઈ, એટલે એ બધી વસ્તુ તો જોઈ તમે, પણ તમારી વસ્તુ તમે ચૂકી ગયા. આ બધા ધંધાઓ આપણે આપણને લક્ષમાં રાખીને કરવાના છે. જે તે વેપારી હોય એ હંમેશા નફો ધ્યાનમાં રાખીને બધો બિઝનેસ કરે. તો કે આપણે કેવો બિઝનેસ કરવાનો? તો કે આપણો નફો ધ્યાનમાં રાખીને બિઝનેસ કરવાનો. આ તો આકર્ષણ વિકર્ષણ ચાલ્યા જ કરે. નામ સંસાર. શું છે? આકર્ષણ વિકર્ષણ રહ્યા જ કરે. બહુ ગમતું થઈ જાય, પછી એકદમ ના ગમતું થઈ જાય, નહીં ગમતું બધું એવું થાય. કોઈ કોઈને દુઃખ આપી શકે નહીં, કોઈ કોઈને સુખ આપી શકે જ નહીં.
એક બીજાના હિસાબ ઓછું કરી રહ્યા છે. ભગવાન ને તારા ભાવમાં નથી મારે દુઃખ આપવું છે, બહુ થઈ ગયું. પછી એને દુઃખ થાય તો એનો વિષય છે, આપણો વિષય નથી. આપણે નથી આપવું કોઈ, છતાં પણ તને થાય તો શું કરું? માટે આ કરવું પડે છે, ના થાય તો કરવું ના પડે. આપણને થયું ને કે મારાથી આવું દુઃખ થઈ ગયું, મારો શબ્દ આવ્યો ત્યાં તમારા સુધારવું પડે, મારો શબ્દ ના આવે તો સુધારવાની જરૂર નથી. તને એવું થયું ને કે મારા બોલવાથી આવું થયું, ખરેખર આપણે ભૂલનાર છે નથી, છતાં તને થયું કે મારાથી થયું છે. માટે તું એટલે કેટલા ભાગમાં શું થઈ ગઈ, અકળતા રહીએ કરતા થઈ ગઈ, એટલા માટે તારે સુધારવું પડે. અકળતા ભાગ રહ્યો હોત તો સુધારવાની જરૂર ના પડે. ને જેની પાસે અકળતા ભાવ છે ને, સાથે ને સાથે ચાલ્યા કરે ને, એને કોઈને પણ દુઃખનું પરિણામ ઉભું થતું નથી.
કેવી રીતે રહેતા હતા? આવી રીતે રહેતા હતા. જોવા તારો ગુનો, જોવા તારો ગુનો, એવી રીતે બતાયા કરે. ને પોતે આનંદમાં હોય, કેવા હોય? પોતે આનંદમાં હોય એટલે બતાવે, જો તારો ગુનો આવ્યો, તારો ગુનો આવ્યો. આ તો આપણે સીધું લઈ લઈએ છીએ. એ વખત કેટલું છૂટું રાખ્યું આપણે? ચલો આનંદ આવે છે, પણ વપરાતી નથી. ખાલી આપણે બોલીએ છીએ એવું કે હું શુદ્ધાત્મા છું, આ શુદ્ધાત્મા છું, આ શુદ્ધાત્મા, કશું રહેતું નથી. શુદ્ધાત્મા રહેતું હોય તો હું સવાલ ઉભો ન કરતો. થોડી વાર આરો લાગે પછી બીજું આવે, પાછું બીજું કોઈ બોલનારું આવે. આટલા બધા ઘરમાં ભેગા કોને કર્યા? આપણને જલ્દી મોક્ષે લઈ જવા માટે શું કર્યા? વધારે ભેગા ઘરમાં ગયા એટલે જલ્દી મોક્ષે લઈ જાય. એ બે હોય તો કોને કોને બોલે? ભગવાને જોયું મહાવીર સ્વામી એ કે મારું આયુષ્ય હવે પૂરું થવા આવ્યું છે અને જો અંદર બહુ પડ્યું છે એટલે ભગવાન અનારી દેશમાં ગયા, બેસી ગયા. જોવો કેટલું કેટલું ભર્યું છે, કેટલું કેટલું ફાળવાનું બાકી છે, સટ સટ બધું જોવા મળ્યું એમણે. ચલો આવો સંયોગ શું છે? આ છે, આ છે, તમે કઈ જવા દે. એક એક સંયોગોને અમને ન્યાય આપીને જવા દીધો. ન્યાય જ્યાં સુધી નહીં આપશો ત્યાં સુધી સંયોગ પૂરો થવાનો નથી. એટલું યાદ રાખજો. અત્યારે ભલે તમે આમ ધ્યાન કરી નાખો, કોઈ બોલ્યું નામ ગુણામ જઈને જતા રહ્યા ઘરના ગુણામાં, હિસાબ પૂરો ન થતો સમજી લેવાનો. આપણે તો આમ બાજુ પર જતા રહ્યા, માની લીધું, તમે બોલતા બંધ થઈ ગયા. એટલે સામે એ બધે સામે ઉભા રહેવાનું. શું કરવાનું? બરોબર હિસાબ પૂરો કરવાનો. ગમતી વસ્તુ આવે ત્યારે કેટલું સારું લાગે છે, તો ના ગમતી વસ્તુ આવે ત્યારે કેટલી સારું લાગવું જોઈએ આપણને. બસ તો બેલેન્સ થઈ ગયું. જયારે આવી ના વસ્તુ, ના ગમતી વસ્તુ આવે ત્યારે આપણને ખબર પડે કે અંદર જ્ઞાનનું પચન કેટલું થયું છે. એ કેવી રીતે ખબર પડે? જ્ઞાની ખરેખર કસોટી આવી ત્યારે આપણે આંખ વાળા કામ કરી લઈએ. શું કરીએ છીએ? આમથી આમ જતા રહીએ છીએ. ભોગવટો તો પૂરો કરવો જ પડશે, ગમે તેવો હશે તો. ભોગવટો પૂરો કર્યા વગર જગત તમને છોડવાનું નથી કે તમને મુક્ત પણ કરવાનું નથી. સમજી જજો. આપણો હિસાબ પેન્ડિંગ રહે છે.
જઈ ખબર એમ જ થાય કે કર્મ કેમ ન બંધ થાય, હવે હું કેમ વિના નથી. કરતા ભાવ ગયો એટલે કર્મ ગયું, એટલું સમજી જવાનું. દાદા એ કર્મ બંધન થાય એવું રાખેલું જ નથી. દાદા ભગવાન એટલે સુધી બોલતા હતા કે તમારે કર્મ બાંધવું હશે તોય તમે નહીં બાંધી શકો, કારણ કે જ્યાં હું નામ ધારી છું એવું ભાન હોય ત્યાં જ કર્મ બંધાય. હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું એટલે કર્મ નો એન્ડ આવી ગયો. હાજર રહેતું નથી કે આપણે રાખવું નથી, આપણે હાજર રાખવું નથી કે એ રહેતું નથી. જો આપણે એને રાખવું હોય તો રે, જે તો તમે ઇન્ટરવ્યુ આપવા ગયા હોય તો તમે કેવી રીતે ઇન્ટરવ્યુ આપો, તમે નોકરી લેવાની હોય તો હે કેવી રીતે સારું સારું બોલો, એના માટે કશું ના થાય આમ ના થાય કેવું કરો છો, બધી વસ્તુ આવડે જ છે આપણને, પણ એને એપ્લિકેશન કરવાની જરૂર છે. શું છે એપ્લિકેશન ની કચાસ છે દરેક જગ્યાએ પાસ. એપ્લિકેશન જેને કરતા આવડી ગયું એને કશું ઊભું ના થાય. એટલે કે આ જયારે જયારે વસ્તુ બને ત્યારે એનું સાથે સાથે એપ્લિકેશન આપણું થવું જોઈએ. પણ એ વખતે આપણે જાગૃતિ ને બાજુ બિહાડી ને આપણે આપણું ચલણ ચાલુ કરી દઈએ. શું કરીએ છે ને આપણું ચલણ તો કેવું છે ખબર છે, માર ઘોડાનું આપણું ચલણ છે આપણું. એટલે જયારે પણ એવું બની ગયું પછી આપણે એને થોડી સમજ આપવાની કે આ થયું એ શું હતું, વ્યવસ્થિત શક્તિએ કર્યું કે એને કર્યું. આપણે કહીએ કે કોઈનામાં કઈ પણ વસ્તુ કરવાની તાકાત નથી, આપણે તાકાત વાળો બનાવી દીધો ના બનાવી દીધો. એટલે હવે બધી સમજણ પછીથી આપવી પડે બરાબર ને. આપણે જોખું ખાધું તો જોખું ખાધું, પણ એને સરખું તો કરો. આપણે રસ્તામાં જતા ચંપલ તૂટી ગઈ ભલે નવી લાવીએ, પછી તો સમજાવવી પડે ના પણ સમજાવવી પડે. એ રીતે અંદર આપણી અંદર રિપેરિંગ થવું જોઈએ. શું થવું જોઈએ, વસ્તુ બન્યા પછી તો રિપેર કરો, ભલે એ વખત હાજર ના રહ્યો બોલવાનું ના રહે બીજા વચ્ચે થોડા દિવસ સુધી. શું થાય એટલે આ બધું જ જ્ઞાન થી આપણે એડજસ્ટમેન્ટ કરવું પડશે. જેને જ્ઞાન હજર છે એને આ બધું ઘેર હજર એની મહેરજ થઈ જાય. તો આપણે પહેલું આપણે જ્ઞાનની ઘેર હાજરી રાખીએ છીએ ને પેલી વસ્તુને જોડે જોડે હાજર રાખીએ. શું કરીએ છીએ, જે વસ્તુ બની ગઈ એના જ હાજર કરીએ છીએ ઘડી ઘડી. પેલા આપણા વડ દેખાય એટલે શું યાદ આવે, પેલી વસ્તુ બની ગઈ યાદ આવે સામે. શું આવે બની ગયા પછી તો શુદ્ધાત્મા જુઓ ના દેખાય પછી શુદ્ધાત્મા નહીં. ખોટું કરી રહી છું તો આવી રીતે અત્યારે બાજુના સ્ટાફમાં બધા ગયા હોય સોરી કેવા રહ્યો હતો તો મને ખબર છે મારે ન કરવું જોઈએ છતાં ત્યાં બાજુમાં છે ને ગયા હું તો મને ખ્યાલ છે હું જયારે કરું છું કે આશીર્વાદ રહેવાતું નથી તો એમ કે તપ નથી કરતી એમ થયું. આ બધા સંયોગો આપણને તપ કરાવવા માટે આવે છે પણ આપણે તપ કરવું નથી. શું થયું, આ જ્ઞાન પછી ખરેખર આ તપ કહેવામાં આવે છે. આ તપ અંદર જે ઊભું થાય અને એને આપણે સમાઈએ અથવા તો આપણે એને જોઈએ મોટામાં મોટું ટપ છે. ઠંડુ પાડવાનું ગાડી ગરમ થઈ ગઈ હોય ઠંડી કરવા માટે જોડે ઉભી નહીં રાખતા, પાણી પાણી એના રેડિયેટર ઉપર રેડિયેટર કહેવાય એનું પાણી નાખીને પણ ઠંડી કરીએ છીએ પછી આગળ જવા દઈએ છીએ. તો આ ગાડી અત્યારે ગરમ થઈ છે ત્યારે ઠંડી નહીં કરવાની આપણે, તો કે જ્ઞાન ની સમજણ આપી આપી અંદર ઠંડી થાય અને પોતાની લાઈનમાં આવે નોર્માલિટીમાં આવે ત્યાં સુધી એને ઠંડી કરવાની.
આજે તમે લીધો ને અપમાન કરનારો ભેગો થાય આપણને, આપણે એનાથી અલગ થઈ જઈએ. સમજો, સંજોગમાં બોલવું ના હોય સામી વ્યક્તિને, કે કંટ્રોલ ન થઈ શકતો એવું આપણા ઉપર લાગતું હોય, જે હિસાબ પેન્ડિંગ રહેતો હોય, અવશ્ય શક્તિ નો હિસાબ તો પૂરો કરાવશે તો આપણે એ સમયે કેવો ઉપયોગ હોવો જોઈએ કે સામે એના બોલવાનું થાય તો એક વખત કંટ્રોલ વાળો હોય છે, સામે જવાબ નીકળી જતા હોય આપણાથી. નક્કી કર્યું હોય કે ફાઇલ નંબર સામે જે આવે એ આપણે એક્સેપ્ટ જ કરવાનું, પણ દે ટાઈમ નથી આપણને એ વખત રહેતું. જાગૃતિ આપણી કામ કરતી હોય તો આ બધી વસ્તુઓ ઉભી થાય ને, એટલે કે આપણને જે વસ્તુ પ્રાપ્ત થઈ છે એ અમે ક્ષમાવા માટે પ્રાપ્ત થયેલી છે, કે આ બધી વસ્તુ સામે આવી છે એને તમે કેમ કરીને સમાઈ શકો. બસ પણ આપણો હિસાબ બોલવાનો હશે તો બોલાવ્યા રહેશે જ ના, કહેવાય સામે વાળો બોલે ત્યારે કહેવાય આપણો હિસાબ. હા હા, એ કહેવાય અત્યારે નહીં બરોબર છે, પણ એ સમય તો એવું નીકળી જ આવશે આપણાથી, તો પછી શું એવું એનું પ્રતિક્રમણ થાય કે એ શું સમજવું, વ્યવસ્થિત સમજવું કે ક્યાં હાથી કરી ગયા પછી તમે એને જુઓ, નીકળતું હોય એને જુઓ એનું પ્રતિક્રમણ ના હોય, પણ તમે એમાં એને જોયું નહીં તો ના જોયું એનું પ્રતિક્રમણ કરવું પડે. શું કરવું પડે? ના જોયા એનું પ્રતિક્રમણ. તમે જોવામાં ચૂક્યા. કવિરાજે શું ગાયું? ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી ઉર્ત શરૂ કર્યું પ્રતિક્રમણ. ઉપયોગ ચૂક્યા કહેવાય, શું કહેવાય? એ વખતે ઉપયોગ રહેવો જોઈએ કે શુદ્ધાત્મા છે, હું શુદ્ધાત્મા છું, એની વાણી આ ટેપ રેકોર્ડ નીકળી રહી છે, એનો બોલવાનો હિસાબ છે, મારે સાંભળવાનો હિસાબ છે, એ બધું રે ત્યારે ઉપયોગમાં રહ્યા કહેવાય. ને ચૂકી આખો તો એનું પ્રતિક્રમણ તમારે કરવું પડે. તો એ પછી આપણે એ સંજોગ સમયે ન ખબર હોય અને પછી ખ્યાલ આવે કે આ ખોટું છે જે બોલી જવાયું આપણાથી, એ આપણને શુદ્ધાત્માની જાગૃતિ પછીનું દમણ કહેવાય. શું કહેવાય? તો એને પ્રતિક્રમણ ના થયું કહેવાય. પાછા ફર્યા પાછળ આપણે ખબર પડી કે આ ખોટું થઈ ગયું, એ પ્રતિક્રમણ થયું. બીજું શું થયું? ખબર પડી આપણને કે ખોટું થયું, બસ એ પાછા ફર્યા, એ પ્રતિક્રમણ કહેવાય. ધીમે ધીમે એવી જાગૃતિ વધવી જોઈએ કે ભૂલ થઈ રહી હોય અને સામે જ્ઞાન પણ હાજર રહેશું, એ સાથે જાગૃતિ આપડતવી જોઈએ. જ્ઞાન હાજર હોય એમ બરોબર હોય, છતાં એ બોલવનારો તો બોલી જ નાખશે ને, છો ને બોલે, પણ એ બોલાવું નથી એવું રહેવું જોઈએ. પછી બોલે તો એ તો એવું છે કે બોલનાર નથી પાછું, આપણા માટે એવું નહીં. જેટલો જેટલો આજ્ઞા નો ઉપયોગ થતો જશે અંદર આનંદ એની મેળે વર્તાતો જશે, દુઃખ ના પ્રસંગમાં પણ આનંદ વર્તાશે. જો આજ્ઞા હાજર રહી તો, આજ્ઞા હાજર તો દુઃખ જ ના રહે, આજ્ઞા હાજર નથી રહેતું એનું દુઃખ છે બધું. શું છે? હિસાબ જેમ જેમ સમજમાં આવતો જશે એમ એમ અકર્તા ભાવ સ્થાપિત થતો જશે પોતાનો, આત્મા આવતો જશે. આ આપ્યો છે પણ હજુ આત્મા આવ્યો નથી. આ તો આપણે દાદાની આપેલી વસ્તુ વાપરીએ છીએ, હજુ આપણી અનુભવની વસ્તુ ક્યાં વાપરીએ છીએ આપણે? આપણા અનુભવથી જે વસ્તુ વપરાશે એ વસ્તુ બહુ જુદી હશે આખી. અત્યારે તો આપણે તૈયાર ગાડી મળી ગઈ છે, પેઢી ઉપર બેસી ગયા છે, પણ જયારે આપણે કમાઈને પેઢી ઉપર બેસી એનો આનંદ બહુ જુદો હોય. એટલે આપેલી વસ્તુ છે, એટલે કે આપેલી વસ્તુને હવે તમારા અનુભવમાં લાવવાની, શું કરવાની છે એનું એપ્લિકેશન કરી કરી અને એના અનુભવમાં લાવવાની. અનુભવ એટલા સુધી ના થઈ જવો જોઈએ કે વ્યક્તિ દોષિત જ ના દેખાય.
એ અનુભવ કહેવાય. શું કહેવાય? ગમે તેટલું આપણા માટે કરે, ઊંધું જતું જતા પણ આપણને દોષ ના દેખાય, કારણ કે એનો દોષ છે જ નહીં. તો આ તો આપણા વાંકે એને બોલવું પડે છે, કરવું પડે છે એને આપણને સરખા રસ્તે લાવવા માટે. હજુ આપણે આટલા સરખા રસ્તે લાવવા માટે એ બિચારા આટલો બધો પ્રયત્ન કરે તો હજુ આપણે સરખી સરખી દિશામાં આવું નથી. આપણે બોલો, આપણી તો કેટલી આ રહી ભરેલી છે. હે, બધા સહયોગો આપણે સરખી દિશામાં લાવવા માટે જ આવે છે, હજુ આપણે સરખી દિશામાં આવું જ નથી. એટલે બધું આ બોલ બોલ કરીએ. એટલે દરેક સહયોગો આપણને સરખી દિશામાં આપણા પોતાનું શુદ્ધાત્મા પર સ્થિર કરવા માટે. આપણે ખાવા મન મળે છે, ઉપકાર જ છે ને. આપણો પેટ ચલાવે છે, ઉપકાર જ છે દરેક વસ્તુ નો. આપણે કોઈ ઉપકાર માનતા નથી ને. ઉપકાર માનો તો અંદર કેટલું બધું અંદર શુદ્ધાત્માનું પદ વધતું જાય. ઉપકાર માનો ને તો હોય દાદા ભગવાન કે કોઈની જવા બીજી હોય તો ઉપકાર ના ભૂલીએ. કેમ એવું રાખતા છે જ્ઞાની થયા પછી પણ? એટલે એક એક વસ્તુ જયારે જગતમાં ઉપકાર લાગશે ત્યારે સમજવાનું કે આપણે છૂટી ગયા છે. કોઈ એમને કશું કરવા આવે જ નહીં, બોલવાય ના આવે, બધું લડવાય ના આવે કે અપમાન કરવા કોઈને સમજ જ નથી. આ તો બિચારા આપણો સમય પાક્યો તો આપણે છોડાવવા માટે આવ્યો. બોલો, એ કે તમને કોઈ તમને કહું પાછું મારું અપમાન કરે ચાર 8 રૂપિયા આપી તો કે ના કહું. શું કે તમારા હિસાબથી તમારી પાસે વસ્તુ આવે, બાકી આવે જ નહીં. કોઈ તમને કશું કરી શકે જ નહીં. દાદા કઈ મચ્છર જ ના અડકી શકે ને હિસાબ સિવાય, પછી ક્યાં રહ્યું બીજા? બીજી દાદાની વાતમાં એવું છે કે પોતાની વાતનો આગ્રહ રાખો, એને હિંસા કીધી છે સામે વ્યક્તિ ના એક્સેપ્ટ કરે. એવું જ્ઞાનીઓને પણ એ વાતનો આગ્રહ રાખવા પાછળ એવું હોય કે એના માટે અલગ હોય? તમને એક વાર કઈ છૂટે પછી કશું જ ના હોય એમને. તમારો ઉદય કર્મ જોયા કરે પછી. શું એટલે તમે એ બધું જઈ રહ્યા છો? તીર્થંકર ભગવાન હોય એ કઈ કશું જ ના કે. આ તો દાદા ભગવાન ખટપટિયા વિતરાગ હતા એટલે કઈ ને કઈ ચેતા હતા. દાદાજી તું ચેતી જા, તું ચેતી જા, તું ચેતી જા. આગળ બહુ ભય છે, પછી ના ચેતી તો આપણી જવાબદારી. એમને કઈ આગ્રહ ના હોય. દરેક જીવ માત્ર ને બહાર નીકળવા માટે જ આવેલા હોય જ્ઞાનીના. એટલા માટે દાદા ભગવાન ને ખટપટિયા વિતરાગ શબ્દ આપવામાં આવ્યો. કે દાદા કે અમારે તમારા મોક્ષ માટે અમે બધી ખટપટ કરી ચૂકી. શું કે? મોક્ષ માટે બધી ખટપટ. બાકી અમે તમારા સંસાર માટે અમે સસ્પૃહ નિષ્પૃહ હોઈએ. શું હોઈએ? અને તમારા મોક્ષ માટે અમે સસ્પૃહ હોઈએ. અમે સસ્પૃહ નિષ્પૃહ હોઈએ. અત્યારે કોને પડેલી આપણને મોક્ષ માર્ગે લઈ જાય અને સંસાર માંથી બહાર કાઢે કોણ એવી વ્યક્તિ મળે? ચલો ને, દરેક પોતાનો લાભ ઉઠાવવા માટે આવે છે. કોઈને લાભ આપવા માટે નથી આવતા, લાભ ઉઠાવવા માટે આવે છે. એક દાદા ભગવાન હતા કે પોતાના બધી રીતે બીજાને જ લાભ આપેલો છે. શું કરે છે? કોઈ પણ જગ્યા ઉપર દાદા પહેલા સત્સંગમાં જતા હતા તો પોતાની ટેક્સી કરી લે ભાડાની. શું કરે? ને પોતે બેઠા 3 સીટ ખાલી હોય તો રસ્તામાંથી મહાત્માને લઈ જાય, પણ ખાલી ના જવા દે. કે પોતાના સમય અને પૈસા એમણે બીજા માટે જ ખર્ચ્યા છે. કોઈ કોઈની પાસે કોઈ ચીજ એમણે લીધી જ નથી. એટલે મને કવિ પછી લખ્યું ને, વળતરની ઈચ્છા વિના લૂંટાવે મોક્ષ જ લક્ષ્મી. ઓહો કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્ન દર્શી.
પોતાનો સમય અને પૈસા ખર્ચી સત્સંગ દેવા જાતા દાદાજી. શું કહ્યું? પોતાનો સમય અને પૈસા ખર્ચી. જ્ઞાની પુરુષ ની એક વસ્તુ બોધરૂપ હોય એવી હોય, બોધરૂપ દરેકને બોધ આપીને જાય વસ્તુ. અમુક વખતે ભોગવટો એટલો બધો આવે ને તો મનને આપણે જ્ઞાન ની સમજ આપ કરીએ તો મન કાંઠે નહીં, તો એ વખતે એને કઈ સમજણ આપે? આપણો ધંધો આપણે કરી લેવાનો, એનો ધંધો કરે છે. એટલે મન પછી એ બાજુ ખેંચી જાય આપણને, એવું લાગે એ બાજુ એના તરફથી ખેંચી ગયો. આપણે આપણી બાજુ ખેંચવાનું, એનો પક્ષ બાજુ જાય તો આપણે આપણા પક્ષમાં રહેવાનું. કરવાનું આપણા પક્ષમાં કેવી રીતે રહેવાનું એને જોયા કરવાનું. એનો ધંધો કરે, આપણે આપણો ધંધો કરવાનો. એનો ધંધો કરવાનો કાચું પડે છે તો આપણે આપણો ધંધો કરવાનો કેમ કાચા પડીએ? એ પાકું કેવાય, આપણે પાકે કેવાય? આપણે પાકા થવાનું નહીં થવાનું. તારે કઈ છો જે બતાવો એ બતાવો ને, મારી નાખવા સુધી બતાવે તો જોવાનું. શું કરવાનું? કારણ કે બધા વિચારો દાદા કે જે મરેલા છે. શું છે? મરેલા છે, નપુસન છે. પેલા આધાર આપતા એટલે જીવતા હતા, હવે આધાર નથી આપતા એને જુઓ છો એટલે ખલાસ થાય છે. આપણા કોઈ પણ સ્પંદન થી પણ કોઈ ના દુઃખ ના થાય એવી ભાવના હોય તો જેટલી સિન્સિયર રહીએ એટલી રૂપક માં આવે. શું કરવાનું? જેટલી એને સિન્સિયર રહીએ એટલું રૂપક માં જલ્દી આવે. સિન્સિયર ના રહીએ ને ખાલી બોલવામાં હોય તો રૂપક મોડું આવે, પણ આવે ખરું. કારણ કે તો ભગવાન જાગૃત થયા છે ને, એ વસ્તુ આત્માની હાજરીમાં થાય છે. શું થાય છે? આત્માની હાજરીમાં. આત્માની આત્મા એટલે કલ્પવૃક્ષ કહેવાય, કે એની હાજરીમાં જે જે ભાવનાઓ થઈ હોય એ રૂપક માયા વગર રહે. અત્યારે એવું થયું નહીં છે, દિવસે દિવસ આપણું અંદર બદલાતું જાય છે ને. નથી બદલાતું? પહેલા જે આપણે દુઃખ આપવાની ભાવના હતી, હવે કોઈને દુઃખ નથી આપવાની ભાવના થાય છે. શું છે? રૂપક જ છે બધું. આત્માની હાજરીમાં જેટલી જેટલી ભાવનાઓ કરી હોય એ રૂપક મારે. મનથી ગભરાઈ જવાનું નથી. ગભરાય બીજા શું કહેવાનું મને? હા, તું જેટલું મજબૂત છું ને એટલો હું પણ મજબૂત છું. કે આ બધી વાતો કરવી પડે ત્યારે બધી રાગે પડે. આપણે વાતો જ નહીં કરતા ને, બીજાની જોડનારા પડે લઈએ, પાકડા ઉપર જઈ લઈ જઈએ. શું કરીએ? વાતો કરો. હમણાં સૌરાષ્ટ્ર ગયો તો બધા બેઠા વાતો કરો. બોલો પાકડા આટલો બધો ટાઈમ પડે દાદા કે તમને? ટાઈમ ઘટવો જોઈએ આપણી પાસે. એટલે કે મનને ડિઝોલ્વ કરવા માટે, ખલાસ કરવા માટે મનનો એક જ દાવો છે કે તમે મને જુઓ બસ, બીજું કોઈ એક્શન મારા માટે નહીં કરવાના. એટલે કહું ને, મન જ્ઞાને કરીને મસ્ત થાય છે. જ્ઞાન, આ જ્ઞાન પામ્યું એટલે વસમાં હોતું જાય છે. નાની
મને એવો વિચાર આવે કે સાંઈબાબાને ખોટું લાગી ગયું હશે કે આ બધું આરામને આરામ કરી રહ્યો નહીં કર્યો હતું. ભગવાન આવી બધી વસ્તુ માં જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના પાપો બળે નહીં, અને એ પાપો બળ્યા પછી એમને આપેલી વસ્તુમાં રહેતા જઈએ એમ એમ આપણા પાપો ખલાસ થતા જાય. પાપ કોઈ ખલાસ કરી શકે નહીં આપણા વગર, સમજી જવા. એટલે ભગવાન શું કેતા હતા કે આવી બધી માન્યતાઓ મળે ને એટલો એનો એનું ચિત્ત ઠેકાણે રહે, આ બધા ચિત્ત ને ઠેકાણે રાખવા માટેના પ્રયોગ હોય છે. શું છે, જેટલું ચિત્ત એકાગ્ર થયું એટલો આનંદ આવે. તમારું એટલું ચીજ એટલા વખત આનંદ થયો ને એટલે તમને આનંદ ઉત્પન્ન થાય, બાકી કશું કસાથી થાય નહીં, સમજી જવા. આ તો લૌકિક માં તો બધું લૌકિક જ હોય, કેવું હોય ને જ્ઞાની નો માર્ગ આખો અલૌકિક હોય. અલૌકિક આખો લૌકિક માર્ગ માન્યતા ઉપર ચાલે છે. શું છે, માન્યતા. અને આખો જ્ઞાની નો માર્ગ હોય બધી માન્યતાઓ એક પણ છે, સૌની માન્યતા, સમ્યક માન્યતા ઉપર ચાલે છે. એટલે કે જ્યારે પણ બહાર નીકળવું હશે આમાંથી ત્યારે સાચી વસ્તુ સમજવી પડશે, અને સાચી વસ્તુ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી શાંતિ ક્યારેય થશે નહીં. વસ્તુ સામે હશે છતાં પણ સાચી વસ્તુ નહીં સમજાય ત્યાં સુધી આનંદ નહીં આવે. જે આપણે પેપ્સીની આવે પેલી ટીન આવે છે ને પેપ્સીનું, આપણને ખોલતા ના આવડે ને તો આનંદ આવે, પણ ખોતા આવડી ગયો તો ચૂપ કરીને અવાજ આવે ના આવે. ખોતા ના આવડે આમ થી આમ કર્યા કરીએ, ખોલવા જગ્યા બંધ કરતા જઈએ, શું કરીએ. એટલે વસ્તુ સાચી જેમ જેમ સમજાતી જાય એમ એમ આનંદ એની મેરેજ વર્તાય. એટલે બધી લૌકિક માન્યતાઓ તમારી બહાર નીકળવાનું છે. શું કરવાનું, લૌકિક માન્યતાઓ થી. એટલે મારી બહેને કેવું કે અમુક વસ્તુ જોઈતી હોય તો એને તરત મળી જાય, પણ જયારે મારે જોઈતું હોય તો મારે રાહ જોવી પડે. તે બધું શું મારા પાક પુણ્ય લીધે થઈ, પાક પુણ્ય લીધે થઈ હોય મારું જલ્દી ના ભેગું થાય નહીં વધારે એમાં ટકોર થઈ ગઈ ના મળે તો આવું એટલું તો. એટલે હજુ આપણને આ બધી ભૌતિક સુખો ની ઈચ્છા રહ્યા કરે. શું રહ્યા કરે છે, અલૌકિક સુખ પ્રાપ્ત થયા પછી પણ આ ભૌતિક ની બાજુ હજુ આપણી જે દોડ છે ને એ આપણને સાચી વસ્તુ જો હાથમાં આવવા દેતી નથી. સાચી વસ્તુ જેને હાથમાં આવતી જાય એને આ કોઈ પણ પ્રકારની વસ્તુ અંદર રહેવી, મળે તોય છું ના મળે તોય છું, એટલે કે એવી પરિસ્થિતિ ઉપર આપણે પહોંચવાનું છે કે જયારે મળે તોય આનંદ ના થાય, ના મળે તોય દુઃખ ના થાય. હજુ તો આ બધી વસ્તુમાં જ્યાં સુધી પડ્યા છે ને ત્યાં સુધી મૂળ વસ્તુ લક્ષમાં ના આવે, સમજમાં ના આવે. આ જગત ની કોઈ પણ વિનાશી ચીજ જોઈતી નથી, કેમ બોલીએ છીએ આપણે ત્યારે સાચી વસ્તુ હાથમાં આવે. છતાં પણ વિનાશી વસ્તુ ભેગી થઈ જાય, તમને જોઈતી નથી એટલે પહેલી ભેગી થાય, ના જોઈએ ના ભેગી થાય. એટલે દાદા કે છે અંદર થી જેમ જેમ તમારી પ્યોરિટી જતી હશે ને વસ્તુ તમારા ચરણમાં મહેર કરશે, તમને વિચાર આવે ને અજબ થઈ જાય. કોઈ પણ વિનાશી ચીજ ખપતી નથી.
જેને પોતાના તરફ જેટલો રસ વધતો ગયો, પોતાનો એટલે આત્મા તરફનો લક્ષ વધતું ગયું, એટલી આ ભૌતિક સુખો એની મેરે પ્રાપ્ત થાય. તમને વિચાર આવે સામે થી લઈને આવે, બાય પ્રોડક્ટ જો મારે યાદ કરવું પડે, બાય પ્રોડક્ટ સામે છે આવું છે. બાય પ્રોડક્ટ માં મળી ગયું તરત, બાય પ્રોડક્ટ એની મેરે આવે, મહેનત બાય પ્રોડક્ટ માટે ના આવે. ઘાસ માટે ઘાસ તારી મહેનત નહીં મળતું ખેતરમાં, ખેતી કરીએ તો લેવા જવું પડે, એની મહેનત મળે. એટલે એક જગ્યાએ મેં લખેલું વાંચ્યું કે બહારના જેટલું બહારનું ખાવાનું ખાઈએ ને એટલા બહારના પરમાણુ આપણા એમાં આવે, એટલે ઘરનું બનાવેલું ખાવાનું પણ બહારનું વધારે ખવાય. આપણે પરમાણુ ચોંટે એટલા માટે આ બધી વસ્તુ આપી દાદા બોલી ખાવાનું નથી કહેતો. આવી પડે ત્યારે છતાં એને ગમવાવાળું ના આવે, ફરજિયાત જવું પડે. આઈ ફસાય આઈ ફસાય ગયું કેવું દાદા ભગવાન બહુ સરસ કહેતા તમને કે તાજમહેલ હોટલ નું પગથિયું ચડ્યા ત્યારથી પરમાણુ બદલવા માંડે. તાજમહેલ એટલે હોટલ છે મુંબઈમાં, પેલું ખાવાનું ત્યાં બપોર સુધી ઠંડુ થઈ જાય તો મમ્મી એવું કોક કરાવે તો બહાર થી ખાઈ લેશે. તો મમ્મી એવું કે એના હોટલ બનાવી આપું છું ને એ જ ખાશે, બહાર નું ખાઈ તો બહાર ના નીચે. એ પગથિયું ચડીએ ત્યારથી અંદર પરમાણુ બદલવા માંડે, તો એની ચા પીએ તો શું થાય. એટલે દાદા અમને તો સ્ટ્રીકલી એ વખતે કહેતા હતા કે જો તમારે આ બ્રહ્મચર્ય પાડવું હોય તો આ બહારનું તો હોવું જ ના જોઈએ. કે બધા પરમાણુ દાદા કે અમે માળ માળ તમારા પરમાણુ દરો શુદ્ધ કરી આપીએ છીએ ને તમે કઈ જઈ પાછા પગાડી આવો છો, શું કહેતા હતા. કારણ કે બનાવનારના ભાવો કેવા હોય, ચોખ્ખું ના હોય, ગમે તેવાથી બનાવતો હોય, કંટાળેલો હોય, એ વિચારો આપણા કંટાળા વાળા ઘુસે બધા. હા એવું જ હોય ને, ચાલે મેં કે ના પાડ્યો. જમીન આવી ને ઘરે ઝઘડા એટલે આપડે બર્થડે કે એવું કશું હોય આપડે એવું ના જાય કે આપડે બધા બહાર જાય આપડે બહાર જઈને ખાઈએ. બધાની માન્યતા પ્રમાણે આપડે ચાલીએ છીએ. મેં કહ્યું ને જવાનું થાય તો અંદર આહારી આહાર કરે છે, નિદાહારી માત્ર તેને જાણું છું. અને દાદા આ જે અંદર પરમાણુ ભરેલા જે પરમાણુ મને ચોટે એવી શક્તિ આપો, શું કહેવાનું. બધું એડજસ્ટમેન્ટ કરવું પડે, આપણે એમને બધું ખા ખા કરી એવું કરવાનું. એ તો જેને અંદર બધું પડેલું કે બહાર જવું જોઈએ, આવું હોય એટલે બહાર જવું જોઈએ, પાર્ટી હોવી જોઈએ, બધાની રીતે આપણે પણ ચાલતા થઈ ગયા છે. ત્યારે આટલી બધી કેક ક્યાં કપાતી હતી, મમ્મી ની ખુશી માટે માઇક માં બોલો, માઇક માં બોલો.
કે અહીંયા જે આપણે રસોઈયા બધા રાખ્યા છે તો એ લોકોના ભાવ દાદાના જ ભાવ છે. ભાવ હોય કે ના હોય, આપણે આ લાભ લેવા માટે આવ્યા છે, માટે આપણે ખાવું પડે છે. છતાં પણ આપણે આપણી વિધિ કરીને ખાવું, એ આપણે ચૂકવાનું નહીં. પછી આહાર એ આહાર કરે છે, બાજુ વાળો જાણે એવું ના હોવું જોઈએ. મને એમ પૂછે, એક જણા ઘરે ઘરે પૂછે કે આપણે આ ખાવાનું કહીએ છે, આપણે બોલ્યા કે આહારી આહાર કરે નિરાહારી માત્ર, કેટલી વાર એવું રાખ રાખવાનું? મેં કહ્યું જ્યાં સુધી થારીમાં હોય ને જ્યાં સુધી ખાઈએ ત્યાં સુધી સતત રહેવું જોઈએ આપણને, કે આહારી આહાર કરે છે નિરાહારી માત્ર તને જાણું છું. એટલે દાદા જો જમતી ઘડીએ વાત જ લગભગ નહોતા કરતા, દાદા ભગવાને જોયેલા છે, વાત જ ના કરે ખાતી ઘડીએ, એમાં જ ઉપયોગ. જો ખાતી ઘડીએ ઉપયોગ સરખો રહ્યો દાદા, દાદા કે છે તો તમારું કામ થઈ ગયું. એના જેવું કોઈ બીજું ધ્યાન નથી દાદા કે છે. ખાતી વખતે જો આપણું ધ્યાન ત્યાં રહ્યું તો આપણે ખાતી ઘડીએ બધા પ્રયોગો કરીએ, શું કરીએ? કારણ કે ટાઈમ એમાં જ મળે ને. આ બધા દુઃખો એના જ આવે છે. શેના? કે ખાતી ઘડીએ સરખા નથી રહેતા એના જ. જો ખાતી ઘડીએ સરખા રહેતા હોય તો બધા દુઃખો આવે નહીં. કેવા શારીરિક દુઃખો બધા આવે છે, શારીરિક દુઃખો, મનના દુઃખો, બધા દુઃખો એને ખાતી ઘડી હજર નહીં રહેવાના કારણે. ઉદય કર્મ જ કહેવાય ને, પણ આવે છે ખરું ને? આવે છે. ઉદય કર્મ આવે વસ્તુ જુદી છે, ને અંદર આપણને જે દુઃખ નો અનુભવ થાય એ વસ્તુ જુદી છે. ઉદય કર્મ તો ભગવાન ને હતું, પણ ભગવાન દુઃખી નહોતા ઉદય કર્મમાં, ને આપણે ઉદય કર્મમાં દુઃખી છે. કેમ? તો પેલી બધી વસ્તુની અસર છે. શું છે? ઉદય કર્મ તો ધરે ઉદય કર્મ જ કહેવાય છે, પણ ઉદય કર્મમાં કેવી રીતે રહેવું એ આપણી સમજણ છે. આપણે છૂટાડીએ તો કઈક વેદે છૂટો ને ભોગવે એવું. બાકી શરીર તો એનો એનો ભોગવટો જેટલો એને દુખતું એટલું જ હોય, પણ આ તો ના દુખતું એના સુધી વધારે ભોગવટો એનો હોય, માન્યતા હોય. શેનો? મને થયું, મને દુખ્યું, મારું માથું દુખ્યું, આ દુખ્યું, એ વધારે દુખાડે છે. બીજાનું માથું દુખાડે, શું કરે? બાજુમાં માન્યતાઓ જેમ જેમ સવળી થતી જાય ને એમ દુઃખનું પ્રમાણ ઓછું થતું જાય. આ બધી માન્યતાઓ જ એને દુઃખ આપે છે. તો કે ભાઈ દાદા રાઈટ માન્યતા આપણને કરી આપી તો રાઈટ માન્યતાની અંદર બસ આપણો એ મોટામાં મોટો ધર્મ કહેવાય. શું કહેવાય? દાદાની આપેલી માન્યતા, એ માન્યતામાં આપણે રહીએ એટલે આપણને કોઈ પણ જાતનો દુઃખનો અનુભવ ના થાય. બધી જ માન્યતાઓના દુઃખો છે, બધી જ માન્યતાઓ આપણે આપણો સ્થિર થવાનું છે. આપણે જયારે નવરાશ ના સમય માં જોવાનું, અને નવરાશ ના સમય માં આપણે આપણને જોવાનું છે. શું કરવાનું છે? આ તો એ નથી રહેવાતું માટે બધું સાંભળીએ છીએ, એ સાંભળ્યા પછી આપણે કઈ સરખા રહીએ? ચલો સરખા થયા, યુટ્યુબ ને જોયા પછી પણ સરખા રહ્યા? બધું શાના માટે જોવાનું છે? તો કે આપણું અંદર રિપેરિંગ કરવા માટે, આપણું સરખું ચાલે એના માટે કઈ સમજ મળે, દ્રષ્ટિ મળે, એટલા માટે સાંભળવાનું છે.
પણ એ સાંભળ્યા પછી પણ જો આપણું ના સુધર્યું અંદર સરખું ના થયું તો શું કરવાનું? યુટ્યુબ એની પાસે જઈ ગઈ ને યુટ્યુબ. એટલે ખરેખર ઉપાય શું છે કે આપણે જે જે સંયોગ આવે એ સંયોગોમાં સરખા રહેવું, એ હવે આપણે પ્રયોગો કરવાના. શું કરવાના છે? સરખા રહેવા માટેના પ્રયોગો. કે આ સંયોગોની અંદર આપણે ભૂલા ના પડીએ. હજુ તો આપણે ભૂલા પડતા જઈએ સંયોગોમાં. એ ભૂલા પડવાનું બંધ થાય ત્યારે સમજવાનું કે સરખું થઈ ગયું. સંયોગોની અંદર ભૂલા પડવાનું બંધ થયું એટલે સમજી જવાનું કે કેવળ જ્ઞાન આપણા હાથમાં આવ્યું. આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે પોતે પોતાની જાતને વાંચવાની છે. શું કહ્યું? એ મોટામાં મોટો પ્રયોગ. એ ના રહી શકતું હોય તો પછી તમે એને ઉપયોગ કરો. તમે બીજી બાજુ ના જતા રહો એના માટેના બધા પ્રયોગો છે. શું છે? કે જે વસ્તુ તમને પ્રાપ્ત નહીં રહી શકો સરખા એટલા માટે. બાકી મોટામાં મોટી વસ્તુ દાદા કઈ આપતા વાણી વાંચતા બોલો ને. એટલા બોલો ને. કોઈ કઈ માળા પહેરો કોઈ નહીં. પોતાની સ્વયં માળા આમ શુદ્ધાત્મા જો ચાલ્યા કરે એને અજપા જાપ કહેવાય. શું કહેવાય? અજપા જાપ. જેને અજપા જાપ પ્રાપ્ત થયું એને કોઈ જપ કરવાની જરૂર નથી રહેતી. જેના માટે પ્રયત્ન ના કરવો પડે એ બધા અજપા જાપ. અને જેના માટે પ્રયત્ન કરવો પડે જાપ કહેવાય. શું કહેવાય? તો આપણે જમતા નથી જાપ કરી કરી. જ્ઞાની પુરુષ એટલે કલ્યાણ સ્વરૂપ સિંહ કહેવાય. શું કહેવાય? કલ્યાણ સ્વરૂપ સિંહ. જે વખતે જે હાજર હોય એ સિંહ કહેવાય. અનન્ય ભક્તિ કહેવાય. કેવી? દાદા સિવાય કશું જ ના દેખાય. દાદા એક વાર કહેવા, દાદા મહાવીર ભગવાન આવે તો નહીં, અમારા આજ મહાવીર ભગવાન. અનન્ય ભક્તિ કહેવાય. શું? એમના સિવાય બીજું કઈ જ નહીં. એવી રીતે આપણો શુદ્ધાત્મા પણ નિરંતર લક્ષમાં રહે ને તો એને અનન્ય ભક્તિ કહેવાય. સમજી ગયા? આપણને આપણો શુદ્ધાત્મા લક્ષમાં રહેતો નથી હજુ. એટલે આપણે જેને લક્ષમાં રહે છે એને લક્ષમાં રાખવા પડે છે. તો કે એમને લક્ષમાં રાખી ને આપણું લક્ષ સ્થિર કરવાનું છે. દાદા ભગવાન કોને લક્ષમાં રાખતા હતા? પોતાના સ્વરૂપને. પોતાના સ્વરૂપ સિવાય કોઈ છૂટકો નથી. આ બધું સ્વરૂપમાં સ્થિર થવા માટે જ બધી ક્રિયાઓ છે. એટલે એને સારું કરવા માટે ઘરે અને બપોર આવ્યા પછી બધું અમે એમાં સંજ પડી જાય. સાંજે કઈક અત્યારે ગ્રુપ પછી કઈ ના થાકી ગઈ હોય તો જે જરૂરિયાતની વસ્તુ નથી એ બધી પહેલી કરાવવામાં આવે અને જે નથી જરૂરિયાતની વસ્તુ એ બાજુ પર કરાવેલા. જે આપણે કરવાની જે વસ્તુ બાજુમાં ધીમે ધીમે કરાવતું જાય. એટલે દાદા કે એકવાર પોત મારે દાદી અને સાવધાન રહી જવાનું. શું કરવાનું? ઘણી વાર રાતે 2-2 વાગે ઉઈ જવું પણ આખા દિવસમાં વિધિ જ ના કરી હોય તો 2 વાગે કરાવું રાતે.
Thank you.
આખો બધું મન આવું જ બતાય બતાય કરશે. આપણે નથી શું કરવાનું છે, શું કરવાનું એને કે પછી પછી સોંગ સાંભળી પેલા આ કરવી છે, પેલા આપણી વસ્તુ કરાવી લેવાની પછી એની વસ્તુ મારવાની. એટલે દાદા કે જે મન જે પ્રમાણે કે એ પ્રમાણે નહીં ચાલવાનું, આપણા ધ્યેય પ્રમાણે મનને ચલાવવાનું. શું કહ્યું? મન કા ચલાયા તન ચલે તાપો સર્વસ્વ જાય. કબીર સાહેબ કહ્યું છે બધી તાકાત ખલાસ થઈ જાય તમારી. એટલે આપણે પહેલા એને એવું કહેવાનું કે આપણે સોંગ તો સાંભળીશું જ છીએ, પણ પહેલા તો આ કરી લે પછી સોંગ સાંભળીએ. બધા અવડા પ્રયોગો કરાવડાવે ને આપણે એમાં તો માહે છે, મજા આવે છે. એટલે પછી એ બધું ચાલીએ આપણે શું કરીએ એના કયા પ્રમાણે ને કેટલાય ચાલીએ તો આપણને ખબર નહીં પડતી. આપણને દરરોજ માર્ક પડાવે છે, દરરોજ આવી રીતે ખો આપી આપી જતું રહે છે. શું કરે છે? પછી કરીએ ઘેર જતી ઘડે કરીશું. કોઈ ઘેર જતી ઘડે પાસે સોંગ સાંભળે એમ કરી કશું કરવા જ ના દે. ઓળ મરાવડા શું કરે? ઓળ મરાવડા. દાદા તમે જોતા હતા રાતે 3 વાગે બેઠા હોય પદ્માસન વિધિ કરતા હોય પોતાની. બોલો આપણે જો આટલી નાની ઉંમરે કેટલી મોટી ઉંમર હતી. દાદા ના રૂમ માં ઘણી વાર સુવાનું આવે દાદા કે તમે સુઈ જજો ને કે માદા પડશો કે શું આપણે ઉવાડી દે ને વિધિ ચાલુ રાખે. છતાં એ પોતે આપણને ઉદાહરણ તરીકે ઉદાહરણ આવી રીતે તમારું થવું જોઈએ. આત્માર્થ સમય ને ખર્ચો. શું કહ્યું? આટલો બધો ભૂતકાળ માટે બધું શરીર માટે આટલો સમય ખર્ચાઈ જાય છે એના મનના આનંદ માટે, મનના લેયર માં અંદર જવા માટેનો આ બધા બધું ઉપાયો કરીએ છીએ આપણે. હું આ વિધિ કરી ને તો મારા ઘેર થી શું કે તારે 5 આજ્ઞા જ ખાસ રહેવાનું છે કે આ વિધિ તો કે પછી છે. મન નથી રહેવાનું એટલે જ કરું છું. આપણે આપણું જોવાનું એ ભલે કે હા મિકેનિકલ તો પણ થાય છે કરી દઈએ. આપડે તો મિકેનિકલ બોલી બોલી પછી મિકેનિકલ નથી થતા. એમને મન થાય તો આપણને પૂછે કે તમારી પાસે શું છે. આપણે તેમને સમજવું ના સમજાવવાથી ના સમજાવવાથી અમુક વાત કરીએ ને તેમાં વાતમાં એવું કેવું આપણે આપણી વાણી બગડવાની જરૂર નથી. એનો ઉદય આવશે ત્યાં સમજાવશે. આપણે 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 શું કામ એ બધું બગાડી આપણો સમય. આપણી પાસે બહુ સમય છે દાદા કે અમે કોઈને સમજાવવા નથી ગયા. એને સમજવાની તાકાત ના હોય ત્યાં શું સમજાય? નકામ મુજાય બેરા માણસ ની અંદર બોલ બોલ કરો શું થાય? એટલે ઘરે હું જોઉં ને અહીંયા સત્સંગ માંથી તો પપ્પા જોડે કઈક કોઈ વાત હે, પપ્પા કશું બોલે ઊંધું તો ગુસ્સો આવે તો એમને કઈક પાછું સામે જવાબ આપી દો ને તો પપ્પા પાછું મને એવું કે દાદા તમારું જ્ઞાન પામે એની મેરે પામશે. ત્યાં જો આપણામાં જ પરિવર્તન નથી, આપણને લોકો એવું કે છે આપણે સમજાવવાને કેપેબલ નથી. એવું ખબર પડી ના પડવી ના જોઈએ આપણે કે આપણી પેલો વાત સ્વીકાર કરતા નથી. માટે જો આપણે સમજાયા નથી તમે સમજ્યા નથી ત્યાં બીજા ક્યાં સમજાવી શકવાના છો તમે? એટલે દાદા કે કોઈને સમજાવવાની કોશિશ ના કરજો, પહેલા તમે સમજી જાય. શું કહ્યું? તમે સમજાય એટલે બધું અંદર એ લોકો એની મેરે સમજતા જશે. તમારામાં પરિવર્તન આવ્યું એટલે સામામાં એની મેરે આવશે જ.
કઈ કહેવા જરૂર નહીં. એટલે ભગવાને કહ્યું તું સુધારો, તારી હાજરી બધું સુધરી જશે. શું કહ્યું? એટલે આપણી આપણી જાતને સરખી ઘર ઘર કરવાની. આ બધા ખૂણાઓ વાગે છે ત્યાં સરખું નહીં કરવાનું, સરખું કરતા જવાનું. કોઈને સમજાવવાના છો દાદા, કે છે ભાવના ભાવ છો કે આમનું દાદા તમારું જ્ઞાન પામે, આ પામે એવી રીતે. બાકી કશું સમજાવશો નહીં. સમજાવો તો પોતાની જાતને સમજાવશો બસ. અવળું ચાલે ત્યાં તો બંધ જ કરી દેજો. કોઈ પણ જગ્યાએ અવળું ચાલતું હોય કહેવાથી ત્યાં તો બંધ જ કરજો, એટલે મોટા મોટી વિરાજ ના થશે. અમારા ભણિયાઓને કહે છે ઉભો દડો વાત ના કરો. ખરું છે, આ વગર મેં જોડાયા કોઈ જગ્યાએ ને સાંભળ્યું ત્યાર પછી એમને એને મેરેજ ઉત્પન્ન થવું જોઈએ. ઉભો દડો ના કરો. વ્યવહાર થઈ ગયા, વ્યવહાર થઈ રહેવાનો. કઈ વાત કરે નીકળે તો કરવાની. આ લોકોના ઘરે રહો તો ના નીકળે વાત દડો. અમુક જગ્યાએ રહીએ તો નીકળે, અમુક જગ્યાએ ના નીકળે. બધું થાય ચાલે તો આપણે આપણે શાંતિ આપણામાં ના રહીએ. આપણો લાભ આપણે શું શું કામ ચૂકીએ. દાદા કઈ કોઈનું વર્તન ના જોતા. શું કહ્યું? કોઈનું વર્તન ના જોતા. એનો નિકાલ કરી રહ્યા છે, આપણે એનું વર્તન જોઈએ. શું કરીએ? એનો નિકાલી ભાગ છે. આપણે તે રીતે જોવું પડે ને, કેવી રીતે જોવાનું? એનો નિકાલી ભાગ છે. એને જે રીતે હોય આપણે કોઈના વાત નાખવાની જરૂર જ ક્યાં છે? બધા દેવતા વાત નાખીએ છીએ આપણે, કેમ નથી નાખતા? જાય ભાઈ કોઈના વાત પાકી પછી ના લીધે તારા કે આંગળી નાખશો તો કપાઈ જશે. દાદા કે જે જગ્યાએ જો સ્થિર થયો હોય ને એને હલાવો નહીં બોલાવવા. આપણે કદી વિચારો કઈ સ્થિર થયો હોય ને આપણે એને હલાવી નામ લાવીએ તો પેલું પકડાય ને આય ના પકડાય, વચ્ચે વિચારો થઈ જાય. શું થઈ જાય? દાદા ભગવાન જે ભાભી હતા ને પ્યોર સ્વામિનારાયણ હતા. એટલે દાદા કોદાડો હલાવે જ નહીં. કેવું ચાલે તમારું મંડળ? બધું સરસ ચાલે છે ને? આ કઈ કઈ જરૂર જરૂર હોય તો કેજો. કે શું કે એમ કરીને વ્યવહાર પૂરો કરી દે. શું કરે? હું તમે આયા છો, મારી ભાવી છો, જ્ઞાન આપી દઉં, સરખા કર નાખું, એવું તો કશું ના હોય એમને. દરેક ના ઉદય કર્મ અલગ અલગ હોય, દરેક ની વસ્તુ હોય. છતાં દાદા કે અમારી અંદર એક ભાવના હોય કે અમને જે ભેગા થાય એનું કામ થવું. તો કે કેવી રીતે કામ થાય? તો કે શુદ્ધાત્મા જેટલા જોતા જશો એટલું એનું કામ થશે. એક તો એનું કામ થાય અને આપણે આપણા હિસાબોથી મુક્ત થતા જઈએ. આપણે તો આપણા હિસાબોથી મુક્ત થાવ, શુદ્ધ આત્મા જોઈને આગળ પડતું જશે. બે કામ થાય. મને ખબર ના કાલે શું કરતા હોય, શું કામ કરતા હોય, બધું પૂછું જ નહીં ને. આપણે શાના માટે પૂછવાની જરૂર? ઉપર છેલ્લા વ્યવહારોમાં જોખમદારી પોતાની છે સમજીને ચડશું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. બસ પતી ગયું. ભગવાન જોઈને છૂટા પડવાનું.
વ્યવહાર ઉભો નહીં કરવાનો, જે વ્યવહાર આવ્યો તેનો નિકાલ કરવાનો. શું કરવાનો? સામેથી આવ્યો તેનો નિકાલ કરવાનો. વર્તન જોઈને, આઈ નો કે વર્તન જોઈને આપણે એવું એના દોષ ન જોવાય, તો બધું દેખાવું છે, પણ એ વર્તન જોઈને એમ થઈ જાય કે એવો આ હજી આમ કરે છે, દાદા ભગવાન ના ટાઈમ માં છે. દરેક માણસ સંયોગો ના દબાણ થી જ કરે છે, કોઈને કરવું નથી કશું, પણ સંયોગો નું દબાણ એટલું બધું હોય છે, એને ફરજિયાત કરવું પડે છે. એટલું લક્ષમાં રહેતો બહુ થઈ ગયો. કોઈ કરનાર જ નથી, દરેક વ્યક્તિ સંયોગો ના દબાણ માં છે. શું છે? કરવું પડે, ના કરવું હોય તો હોય, ખૂન ના કરવું હોય તો કરવું પડે છે, અને એટલા બધા સંયોગો ના દબાણ માં આવી ગયા. શું થઈ જાય? એક અમે ભોપાલ ની જેલ માં ગયેલા, પેલા અજીત દુબે ભાઈ, સારો કોઈ લેખ માં મૂકી છે સૌર પ્રકાશ, એને મનમાં ગયા કે સારું મારી જરા ઈચ્છા નહોતી, છતાં પણ થઈ બની ગયું છે. શું કહ્યું છે? દરેક વ્યક્તિ સંજોગો ના દબાણ માં રહીને એનાથી થઈ જાય છે. કોઈ કરનાર નથી. આપણે શું કામ એવું જોઈએ કે આ આટલા મોટા મહાત્મા છે, આવું બધું કરે છે, આપણે શું કામ જોવાની જરૂર? કોઈના પણ ઉદય કર્મમાં આપણે શું કામ હાથ નાખીએ? આપણે આપણા ઉદય કર્મમાં હાથ નાખો ને કે આપણે અંદર આ બગડ્યું એ આપણે જોવાનું છે. શું કરવાનું? એ એમની જવાબદારી છે. જે હોય શું આપણે આપણી જવાબદારી શું કામ ઉભી કરીએ એમના પ્રત્યે, કોઈના પ્રત્યે? આપણે જવાબદારી પૂરી કરવા માટે આવ્યા છે, ઉભી કરવા નથી આવ્યા. એટલે દાદા કહેતા, યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. દરેક પોત પોતાની રીતે જવાબદાર છે. આપણે તો શુદ્ધાત્મા જોઈને કે સોચો મૂકી દેવાનો. શું કરવાનું? એ બધામાં પડવાનું નહીં, એક આપણું જ્ઞાન જતું રહેશે. શું થાય? શુદ્ધાત્મા જોવાય ને તો બધું થઈ જાય. સરખું તમે કેવી રીતે, કારણ કે લાસ્ટ ટેમ્પોરીમાં આપણે ડાઇનિંગ તો કહેતા હતા કે તમને શુદ્ધાત્મા જ બધામાં દેખાય, અને તો એ કેવી રીતે તમે કઈ રોજ એ લેવલ પહોંચવા માટે શું કરું એમ, એ કેવી રીતે પહોંચાય? તમને તો દાદા ભગવાન કૃપા હશે, અમને કેવી રીતે જેને રહેવું રહેવું છે એવું નક્કી થાય ને, એના તો કૃપા ઉદય જ કરે. શું થાય? જેને રહેવું છે એવું નક્કી કર્યું ત્યારથી દાદા ભગવાન ની કૃપા કામ કર્યા જ કરે. સમજી જવાનું, આ બધું નક્કી પણ નહીં થવાને કારણે આ બધું થઈ રહ્યું છે. અત્યારે હું આ વાત કરતા કરતા પણ જોઈ શકું છું કે તમારે તો શુદ્ધાત્મા જોઉં છું કે નથી જોતો. કરી શકાય ને, પણ આપણે એના માટે અભ્યાસ કરવો પડે ને. અભ્યાસ કરો એટલે ધીમે રહે. એટલે દાદા કહે છે ને, હવે તમે ઘેર જઈને અભ્યાસ કરજો. શું કહેતા હતા? સાથ ના લેવું હોય તો થેલી લઈને સાથ લેવા નીકળજો, અને કલાક શુદ્ધાત્મા જોતા જોતા આવજો. એવું કહેતા હતા કે આપણે બધા પ્રયોગો કરવા પડે ને. ચાલો આપણે વોકિંગ ગયા એક કલાક, તો વોકિંગ જતા જતા શુદ્ધાત્મા દર્શન કરીએ છીએ. આ બધું જોવાનું કે કેટલામાં દર્શન કરે છે, નથી કરતો, ભૂલી જાય છે, શું કરે છે. એવી રીતે સતત આપણને રહેવું જોઈએ. આના ઉપર લક્ષ રાખવું પડે તો ખબર પડશે. અથવા હું જોઉં છું કે નહીં તમારી તો શુદ્ધાત્મા, હું જોઉં છું આ જુએ છે કે નથી જોતો, વાત કરતી કરીએ. એટલે આ તમારો જે વચનો ભાગ કે કેવી રીતે તમે રિલેટિવ કોણ જોવે છે શુદ્ધાત્મા માર્ગ, કેવી રીતે તમે સમજ જોવે છે? કોણ જોવે છે? સમજ થી દર્શન થાય છે. એનાથી સમજ થી, એટલે જેટલી સમજ ફિટિંગ એટલું દેખાયા કરે. અત્યારે સમજણ થી દર્શન હોય, કેવા હોય? સમજણ થી અનુભવ હોય ત્યારે જેમ છે તેમ દર્શન થાય, સમજ થી દર્શન થાય. જે પકડ્યું ને એ જે સમય જતો રહ્યો, પાછળ થી પ્રતિક્રમણ કર્યું, પણ એટ ધેટ ટાઈમ તો બાકી રહ્યું, પેન્ડિંગ રહ્યું. એટલે જે કઈ પકડ્યું સામેની વ્યક્તિ માટે તો બાકી રહ્યું, પ્રતિક્રમણ પાછળથી કરાયું, બરાબર, પણ એ જે સમય જતો રહ્યો
એ વખત હું તો બાકી જ રહી ઉભું જ રહેલું હિસાબ એનો પછી કરી લો તું હા પછી કરીએ ખરા હિસાબ તો આવી ગયો ને એ વખત હા પણ પછી પછી પણ એને રિપેર કરો છો તો હા રિપેર કર્યું હા એટલે ભાઈ સરખું ભૂલ નહીં ભૂલ શું કહેવાય પણ ખરેખર એક્ઝેક્ટ એ સમયે થવું જોઈએ હા એ સમયે એ ફૂલ જાગૃતિ કહેવાય શું કહેવાય આ થોડી ઓછી કહેવાય જ્યારે બનતી હોય ત્યારે જે વસ્તુ રહે એ એક્ઝેક્ટનેસ પણ કહેવાય શું કહેવાય અને જ્યાં બન્યા પછી જે યાદ આવે છે એલર્ટનેસ કહેવાય શું કહેવાય એટલે દાદા કે અમારા મહાત્માઓ એલર્ટનેસ માં છે અને અમે એક્ઝેક્ટનેસ માં છે શું કહે દાદા એલર્ટનેસ ને પાછળથી આવે ને એક્ઝેક્ટનેસ ને એ જ વખત એ સમય એ સમય રહ્યા કરે વસ્તુ બનતી હોય એ જ વખત પછી એ કરે બોલી કે તમને ઉંમર થઈ એટલા બધો રસ હોય અમને એમાં ના ગમતું હોય તો એને મારે લાગવી જોઈએ કે ના અને ઘરે રાખવું તો મને મારો જીવ અહીંયા ના રહે અને એનો ઘરે ના રહે આવી છે ને તો પણ એમ હા એ છે આવે પછી પાછું બધું કમ્પ્લીટ કરે બરોબર છે ના આવતી અને પરાણે લાવો એ ના ચાલે આવી ગઈ એને કેવું અંદર થી એવું હોય કે મારે જવું છે પણ પેલું ભણવાનું બગડે છે એટલે એને નથી આવવું જબરજસ્તી તો સંસાર પક્ષ જે કરો ને એ જબરજસ્તી કહેવાય અને જબરજસ્તી નથી કહેવાતી આત્માર્થે જે સમય ખર્ચાય એ જબરજસ્તી ના કહેવાય તમારો ભાવ છે કે સારા રસ્તે એનો સમય ખર્ચાય પેલું તો દરેક ભણેલું જ ભણભણ કરીએ શું કરીએ બધું સ્વાદ ચાખી ગયા પછી વાંધો ના આવે ઘણી વાર સવારે સ્કૂલે જતા હોય ને એટલે હું ઓફિસે થી ફોન કરું કે ભાઈ નાસ્તો લીધો પાણી લીધું બધું યાદ કરો પણ લોકો ઘરે એકલા હોય તો પછી એમને એવું કહું કે બેટા મંત્ર કરી લેજે ગપો મારે તો સાચું પડી ગયું તું જો ખાલી એટલા માટે તું પ્રાર્થના કરે તો તું સાચું પડી જાય કે તું દાદાને પ્રાર્થના કરીને વાંચવા લખવા બેસું તો તને કેટલું સારું રહે એટલે આપણે આવી સમજણ આપ્યા કરવાની પછી કરે કે ના કરે એની જોખમદારી શું છે આપણે ખાલી સમજ આપવાની પણ આગ્રહ રૂપે સમજ નહીં આપવાની એ ના કરે તો આપણને દુઃખ ના થવું જોઈએ હા દુઃખ નથી થવાનું આપણે કહેવાની ફરજ કરી પણ એવું થાય કે એ લોકો આ રસ્તે આગળ આવે એ તો બધાને ભાવના હોય ને પણ દરેક પોતપોતાનું વ્યવસ્થિત લઈને આવેલા હોય શું હોય દરેકનું વ્યવસ્થિત અલગ અલગ હોય આપણું પુણ્યાનું બંધી પુણ્ય જુદું હોય એનું જુદું હોય દરેકનું અલગ અલગ હોય એટલે આપણે કહેવાની સાથે થોડી થોડી પ્રાર્થના ભાવના કર્યા કરવાની બસ જે શું થયું એટલું વાંચું ચાલો જય સચિદાનંદ જય સચિદાનંદ